નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ તેર નવેમ્બર બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવવાનું કે જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને તમને જો ભણવાની મજા આવે ને તો વિડીયોને લાઇક કરજો અને તમારા એટલીસ્ટ ત્રણ મિત્રોને શેર કરજો ઓકે ચલો તો શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં હું તમને આ દરેક પ્રશ્નના આન્સર આપીશ ત્યારે તમારે ચેક કરવાનું તમારા કેટલા જવાબ સાચા છે એટલે આ ડેલી જે કઈ ટેસ્ટ છે જે આપણે પહેલેથી જ જ્યારથી આપણે આ શરૂઆત કરી છે ત્યારથી જ આપણે લઈએ છીએ હવે આમાં કેવું છે ટોટલ દસ પ્રશ્નો પૂછે છે ડેલી જે કે ટેસ્ટમાં એ દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે ને એ પણ કમેન્ટ બોક્સમાં લખવાનું છે એટલે મને ખબર પડે હું તમારી કમેન્ટો વાંચતો હોઉં છું બરાબર તમે જોશો તો ઘણી બધી કમેન્ટમાં લાઈક પણ કરેલી હોય છે તો દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે ને એ તમારે સ્વમૂલ્યાંકન કરવાનું છે દસ પ્રશ્નોમાંથી તમે જોશો તો પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના હોય છે તો તમારા આન્સર છે તમે કમેન્ટ બોક્સમાં લખો અને હું આજનો કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતનો જ્વલ એસ પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ગુજરાતનો જ્વલ એસ પટેલ છે એ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ચેસ સાથે સંકળાયેલ છે અત્યારે શા માટે એની ચર્ચા કરી રહ્યા છીએ તો એ જોઈ લઈએ ડિટેલમાં આપણે તો રિસન્ટલી એવું થયું છે કે હરિયાણા છે એમાં આવેલું છે ગુરુગ્રામ તમને બધાને ખબર છે હરિયાણાનું ગુરુગ્રામ છે ને એમાં ભારતનું પ્રથમ અનાજ એટીએમ બનાવવામાં આવ્યું છે તમને પૂછે ભારતનું પ્રથમ રાઇસ એટીએમ તો બેંગલુરુ ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ તો લખનઉમાં ભારતનું પ્રથમ મિલ્ક એટીએમ તો આણંદમાં તો આ હરિયાણાનું ગુરુગ્રામ છે ત્યાં પાંત્રીસમાં નંબરની નેશનલ અંડર ઇલેવન ચેસ ચેમ્પિયનશીપ યોજાઈ હતી જેમાં આપણા અમદાવાદનો છે છઠ્ઠા ધોરણનો અભ્યાસ કરતો આ જ્વલ એસ પટેલ છે એણે જોરદાર પ્રદર્શન કર્યું અને ચેમ્પિયન બની ગયા છે ભાઈ ચેમ્પિયનશિપમાં ઓપન કેટેગરીમાં જ્વેલ પટેલે એક હજાર સાતસો બે સત્તરસો બે ઇલો છે એને પાર કર્યો અને દસ પોઈન્ટ મેળવ્યા અને ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું અને આજ ચેમ્પિયનશિપમાં ગર્લ્સ કેટેગરીમાં ગુજરાતની અદિત્રી સોમે છે એણે આઠ પોઈન્ટ પાંચ પોઈન્ટ સાથે પાંચમા નંબર પર રહ્યા છે ચેસની વાત થઈ છે તો તમને બધાને ખબર છે તમારા માટે પહેલો જ પ્રશ્ન વિશ્વ ચેસ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ અને તમને ખબર છે થોડા સમય પહેલાં જ ચુમ્માલીસમા નંબરના ચેસ ઓલમ્પિયાડનું આયોજન ચેન્નાઈમાં થયું આ યાદ રાખજો અને ભારતના છોત્તેરમા નંબરના જે ચેસના ગ્રાન્ડ માસ્ટર છે એનું નામ શું છે ખબર છે પ્રણવ આનંદ ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર હતા એમનું નામ શું તો વિશ્વનાથ આનંદ અને વિશ્વનાથ આનંદ જે ચેસ માટેની જે વિશ્વની જે મોટી સંસ્થા છે જેને ફીડે કહીએ છીએ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન એના તેઓ ઉપાધ્યક્ષ છે બરાબર તો યાદ રાખવાનું છે તમારે મને જવાબ આપવાનો છે વિશ્વ ચેસ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ ચેસ હોય ને ચેસ એમાં ટોટલ આવા ખાના તમને પૂછે ને તો કેટલા હોય ખબર છે આઠ ખાના હોય ચોસઠ અરે સોરી ચોસઠ હોય આઠ ઊભા અને આઠ આડા એટલે ઇઠ ઠ્યું ચોસઠ ઓકે આગળ વધીએ ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિશ્વ દયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે મિત્રો તેરમી નવેમ્બર વર્લ્ડ કાઇન્ડનેસ ડે શું કહેવાય વર્લ્ડ કાઇન્ડનેસ ડે દર વર્ષે તેરમી નવેમ્બરે મનાવવામાં આવે છે હવે આનું મેન લક્ષ્ય શું છે તો આ દિવસની ઉજવણીમાં સમુદાયમાં સારા કાર્યને પ્રકાશિત કરવા માટે કરવામાં આવે છે એટલે શું થાય સકારાત્મક શક્તિ અને દયાના સામાન્ય દોરા પર ધ્યાન કેન્દ્રિત કરે આપણને બધાને બાંધે કે દયા દાખવવી જોઈએ આપણે બધાએ ઓગણીસો ને ઇઠ્યા અઠ્ઠાણુંમાં વર્લ્ડ કાઇન્ડનેસ કાઇન્ડનેસ મૂવમેન્ટ હતી એના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જે રાષ્ટ્રોની દયા એનજીઓનું ગઠબંધન કહી શકાય અને બે હજાર નવમાં પ્રથમ વખત આ દિવસ છે એ મનાવવામાં આવ્યો હતો દયાની વાત કરી તો અહિંસાની વાત આવે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે બીજી ઓક્ટોબર અહિંસાની વાત આવી તો શાંતિની પણ વાત કરીએ તો તમારે જણાવવાનું છે કે શાંતિ માટેનો વિશ્વ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત થઈ છે તમારા માટે એકવાર રિવિઝન છે રિવિઝન કરજો આના પરથી એક પ્રશ્ન હું તમને પૂછીશ આજના લેક્ચરમાં આન્સર તમારે આપવાનો છે નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગલ એવોર્ડ બે હજાર એકવીસ રિસન્ટલી આપણા જે ભારતના જે રાષ્ટ્રપતિ છે તમારે જણાવવાનું કેટલામાં નંબરના શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમણે રાષ્ટ્રપતિ ભવનમાં નર્સિંગ પ્રોફેસ પ્રોફેશનલ્સ છે એમને બે હજાર એકવીસ માટેના નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગલ એવોર્ડ આપવામાં આવ્યા અને એનો ઉદ્દેશ નર્સો અને નર્સિંગ પ્રોફેશનલ દ્વારા સમાજને આપવામાં આવતી ગુણવત્તાયુક્ત સેવાઓને માન્યતા આપવાનો છે જો યાદ રાખજો કે બારમી મે છે ને બારમી મે એને દર વર્ષે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય નર્સનો દિવસ હવે તમારા માટે જે ઇમ્પોર્ટન્ટ છે ને એ ગુજરાતના છે ગુજરાતની અંદર નર્સ કેટેગરીના અંદર દાફડા ચતુરભાઈ ખીમાભાઈ છે શ્રી જોનિલ્સ એલવિન મેકવાન છે કુમારી વર્ષાબેન ડી રાજપૂત છે આ બધાને આપવામાં આવ્યો છે ભારત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ઓગણીસો ને તોતેરમાં છે ને આની શરૂઆત કરવામાં આવી હતી અને હાલમાં આપણા જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મંત્રી છે ને એમનું નામ શું છે ડૉક્ટર મનસુખ માંડવિયા કેન્દ્રમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પૂછે તો શું આવશે ઋષિકેશભાઈ પટેલ મિત્રો ભણવાની ખરેખર મજા આવતી હોય તો લાઈક અને શેર અવશ્યથી કરજો ત્રણ મિત્રોને શેર કરજો અને યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને હાલમાં લગભગ છપ્પન છ કે આટલા આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે એને એક લાખ સુધી તમે જ લઈ જશો તમારો સાથ સહકાર જોઈશે બંને ચેનલને સબસ્ક્રાઈબ કરો હું આની વાત કરું છું તમારે ટેલિગ્રામ ચેનલ પરથી ફ્રીમાં પીડીએફ ફાઇલ મેળવી હોય ડેલી કરંટ અફેરની તો મળશે તો જોઈન કરી લો આપણી ટેલિગ્રામ ચેનલ હવે તો આપણે પોલ્સ પણ મૂકીએ છીએ બરાબર તો એ પણ તમે રમજો મજા આવશે મોજ પડશે કયા વર્ષને આશિયાન ભારત મિત્રતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો જવાબ શું રહેશે બે હજાર ને બાવીસના વર્ષને કયા વર્ષને બે હજાર ને બાવીસના હવે રિસન્ટલી એવું થયું છે કે ભારત અને આશિયાનની ભાગીદારીના ત્રીસ વર્ષની ઉજવણી ચાલી રહી છે એટલા માટે જ આ વર્ષને આશિયાન ભારત મિત્રતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર વર્ષ દરમિયાન એની ઉજવણી કરવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમના ભાગરૂપે ભારતીય મીડિયા પ્રતિનિધિમંડળની આઠમી નવેમ્બરથી તેરમી નવેમ્બર સુધી આજે છેલ્લો દિવસ છે ભારત મીડિયા એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સિંગાપોર અને કંબોડિયાની મુલાકાતે ગયું છે સિંગાપોરમાં ભારતના હાઈ કમિશનર શ્રી પી કુમારન સાથેની મુલાકાતમાં ભારત અને સિંગાપોર વચ્ચેની જે વ્યૂહાત્મક ભાગીદારી અને બંને પક્ષો વચ્ચે મહત્વપૂર્ણ સંબંધોને મજબૂત કરવા વિગતવાર સમજણ મેળવી હતી કંબોડિયામાં પ્રતિનિધિ મંડળે અંકોરવાડ અને મંદિર સંકુલની મુલાકાત લીધી હતી તથા આ યુનેસ્કો વારસા સ્થળને પુનઃસ્થાપિત કરવા ભારતની પુરાતત્વ સર્વેક્ષણ સંસ્થા દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાના સાક્ષી પણ બન્યા હતા આશિયાના એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો અને ભણવાની મોજ આવતી હોય ને તો લાઇક કરવામાં શરમ ના રાખતા લાઈક કરી દેજો અને શેર કરી દેજો કે ભણે છે બેફામ મારા લેક્ચરમાં મન દઈને કે ફરિસ્તાઓ પણ એમને મદદ કરે છે પરીક્ષામાં ધ્યાન દઈને તો બેફામ ભણજો મોજ કર્યો બરાબર અને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો ઓકે તમને ખબર હોય ખરીલ ધનતેજુ સાહેબ છે ને એમની એક રચના છે કે વાત મારી જેને સમજાતી નથી ને એ કોઈ પણ હોય ગુજરાતી નથી અને હું એમ કહું છું કે મારા વિડીયોમાં જેનાથી લાઇક થતી નથી ને એ કોઈ પણ હોય વિદ્યાર્થી નથી તો તમે બધા મિત્રો વિદ્યાર્થીઓ છો તમારે તમારો ગોલ એચિવ કરવાનો છે ગવર્મેન્ટ જોબ પ્રિપેરેશનનો અને એમાં હું તમને બની શકે એટલી મહેનત કરાવડાવું છું સપોર્ટ કરું છું ડીવાય એસુ પેપર જોશો તો ખબર પડશે ચોપ્પન કરતાં વધારે પ્રશ્નો આપણે જે ભણાવ્યા હોય ને એવા પૂછાયા હતા તો એટલીસ્ટ એક લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોય બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને હવે મિત્રો બાવીસમા નંબરના કાયદા પંચની રચના કરવામાં આવી અને એના જે અધ્યક્ષ છે ને એ કર્ણાટકની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા જે નિવૃત્ત હતા જસ્ટિસ ઋતુરાજ અવસ્થિ અને બાવીસમાં નંબરનો કાયદો પંચ પરીક્ષામાં આવું પૂછી નાખે સિમ્પલ બીજા પાંચ ન્યાયાધીશ છે એમાં તમને નામ કહી દઉં જે લોકો જીપીએસસી ક્લાસ વન ટુ અને સુપર ક્લાસ થ્રીની તૈયારી કરે એમના માટે પૂછાઈ શકે તો ન્યાયાધીશ કેટી શંકરન પ્રોફેસર આનંદ પોલીવાલ ડૉક્ટર સોરી પ્રોફેસર ડીપી વર્મા અને પ્રોફેસરને ડૉક્ટર રાકા આર્ય અને એમ કરુણાનિધિ આ બધા છે જસ્ટિસ ઋતુરાજ અવસ્થિ અગિયારમી ઓક્ટોબર બે હજાર એકવીસથી બે જુલાઈ બે હજાર બાવીસ સુધી કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા આપણા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે તમને ખબર હોય તો કહો કાયદા પંચની રચનાને ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે સમિતિના છેલ્લા અધ્યક્ષ તથા ન્યાયાધીશ બલવીરસિંહ ચૌહાણ એમને બે હજાર અઢારમાં ઓગસ્ટ મહિનામાં નિવૃત્ત થયા ત્યારથી આનું પુનર્ગઠન કરવામાં આવ્યું નથી હવે આ કાયદા પંચનું મુખ્ય કાર્ય શું હોય તો ભારત સરકારને કાયદાકીય બાબતો હોય એના સુધારા હોય એ અંગે સંશોધન અને સલાહ આપવાનું છે જેમાં કાયદાકીય નિષ્ણાતોનો સમાવેશ થાય છે બરાબર આપણા ગુજરાતના ચીફ જસ્ટિસ છે ને એમનું નામ છે જસ્ટિસ અરવિંદ કુમાર અને તમને બધાને ખબર હશે કે હાલમાં આપણા સી જેઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે આવ્યા છે પચાસમાં નંબરના જસ્ટિસ ડીવાય ચંદ્ર ચંદ્રચૂડ એમનું નામ પણ યાદ રાખજો ખાસ હવે તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા ને થોડા દિવસ પહેલાં એ તમારે જણાવવાનું છે મેં તમને કહ્યું હતું પ્રશ્ન પૂછી જો સંવિધાન દિવસ છે આપણા ભારતમાં છવ્વીસ નવેમ્બરે મનાવીએ છીએ બંધારણ દિવસ કહો સંવિધાન દિવસ કહો અને સાથે સાથે રાષ્ટ્રીય દૂધ દિવસ પણ મનાઈએ છીએ કેમ કે ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ છે જે શ્વેત ક્રાંતિ લાવ્યા હતા ભારતમાં તો કાનૂની સેવા દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ કમેન્ટ બોક્સમાં લખો આપણે તો નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કોને બત્રીસમા નંબરનો બિહારી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે મિત્રો આપણે ઓલરેડી આના વિશે ભણી ગયા છીએ જ્યારે પુરસ્કાર આપવાની ઘોષણા થઈ હતી ત્યારે અત્યારે પુરસ્કાર આપવામાં આવ્યો છે પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો મિત્રો તાજેતરમાં બત્રીસમા નંબરનો બિહારી પુરસ્કાર ડોક્ટર મો માધવ હાડાને આપવામાં આવ્યો છે અહીંયા ઓપ્શન સી છે ને ગીતાંજલિશ્રી તમને ખબર છે ને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યું હતું એમને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યું હતું હિન્દી એમની એક નવલકથા છે રેત સમાધિ જેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું હતું ટોમ્બ ઓફ સેન્ડ ડેઝી રોકવલે કર્યું હતું એના માટે તમારા માટે પ્રશ્ન એ છે કે બુકર પ્રાઇઝ બે હજાર બાવીસ કોને મળ્યો આમને મળ્યો એ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ અલગ વસ્તુ થઈ બુકર પ્રાઇઝ બે બાવીસ કોને મળ્યો તાજેતરમાં જાણીતા લેખકો બે છે એક તો મધુ કાંકરિયા એમણે એકત્રીસમા નંબરનો બિહારી પુરસ્કાર અને ડોક્ટર માધવ હાંડાને બત્રીસમા નંબરનો પુરસ્કાર મળ્યો છે બિહારી હવે મધુ કાકરિયાને એમની નવલકથા હતી બે હજાર અઢારની હમ યહાથે થે એના માટે આપવામાં આવ્યો અને જે માધવ હાડા છે એમની બે હજાર પંદરની સાહિત્યિક વિવેચન પુસ્તક પચરાંગ ચોલા પહર શખીરી એના માટે આપવામાં આવ્યો છે અને રાજસ્થાનના ઉદયપુરની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટી છે એના વાઇસ ચાન્સેલર ઇન્દ્રવર્ધન ત્રિવેદી છે એમની યુનિવર્સિટી પરિષદમાં એક કાર્યક્રમ દરમિયાન આ એવોર્ડ આપવામાં આવ્યો છે હવે બિહારી પુરસ્કાર છે એ દર વર્ષે રાજસ્થાની લેખક દ્વારા હિન્દી અથવા રાજસ્થાની ભાષામાં છેલ્લા દસ વર્ષમાં પ્રકાશિત થયેલ ઉત્કૃષ્ટ કૃતિ માટે આપવામાં આવે છે કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા ઓગણીસો ને માં ત્રણ સાહિત્યક પુરસ્કાર સરસ્વતી સન્માન બરાબર વ્યાસ સન્માન અને ત્રીજું સન્માન કયું છે બિહારી સન્માન જે આપણે ચર્ચા કરી છે આ એમાંથી આ એક પુરસ્કાર છે પ્રખ્યાત કવિ બિહારીના નામ પર રાજસ્થાની લેખકોનો લેખકો માટે એવોર્ડમાં આપવામાં આવે છે અઢી લાખ રૂપિયાનું રોકડ એક તકતી અને પ્રશસ્તિ પત્ર ત્રણ વસ્તુ આપવામાં આવે છે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો ઇન્સ્ટાગ્રામ આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર તમે મને ફોલો કરી શકો છો ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અહીંયા તમે મને ફોલો કરી શકો છો અને ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ બિલકુલ ફ્રીમાં તમને મળશે ભણવાની મજા આવી હોય તો લાઇક કરવાનું ના ભૂલતા જોઈએ છે રોજ ત્રણ હજાર મિત્રો જુએ છે એટલીસ્ટ હજાર મિત્રો લાઇક કરે છે કે નહીં અને તમારા મિત્રોને શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કયા શહેરમાં આવેલા રવિન્દ્ર ભવન ખાતે આઠ દિવસીય પુસ્તક મેળાનો પ્રારંભ થયો તો જવાબ આવશે નવી દિલ્હીમાં તો સાહિત્ય અકાદમી દ્વારા નવી દિલ્હીમાં રવિન્દ્ર ભવન ખાતે આઠ દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું અગિયાર નવેમ્બરથી શરૂ થયું છે એક અઠવાડિયું ચાલશે મુખ્ય વિષય વસ્તુ બાળ સાહિત્ય છે તમને ખબર છે આપણા ગુજરાતના બાળ સાહિત્યની વાત કરીએ તો બાળ સાહિત્યકાર છે એમનું નામ શું છે તો મુછાળી મા બરાબર મુછાળી મા તરીકે ઓળખાય છે અને એમનો જન્મદિવસ છે ક્યારે આવે છે એમનો જન્મદિવસ આવે પંદરમી નવેમ્બર ગીજુભાઈ બધેકા તો બાળવાર્તા દિવસ તરીકે આપણે એને મનાવીએ છીએ અને પંદરમી નવેમ્બર છે અને જનજાતિ ગૌરવ દિવસ પણ કહેવાય છે કેમ કે જે હવે આદિવાસીઓના જે ભગવાન જે કહેવાય છે બિરસા મુંડા એમનો પણ જન્મદિવસ છે તો આની અંદર પુસ્તક મેળા દરમિયાન અકાદમી બાળકો માટે પુસ્તક વિમોચન પુસ્તક ચર્ચાઓ બાળ સાહિત્ય પરિસંવાદો કાર્ટૂન સર્જનાત્મક લેખન સ્પર્ધા આવું ઘણું બધું ત્રીસ જેટલા નામાંકિત બાળ સાહિત્યકારો આ મેળા દરમિયાન વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં હાજરી પણ આપવાના છે અને તમને ખબર હોય રિસન્ટલી ખબર છે વિશ્વ પ્રવાસ માર્કેટનું આયોજન થયું હતું કયા શહેરમાં મને કહો ત્યાર બાદ છે નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીના નવા અધ્યક્ષ બની ગયા પ્રોફેસર કિશોર કુમાર બાશા કિશોર કુમાર તમને ખબર છે ને એક બહુ સારા પ્લેબેક સિંગર છે વન ઓફ માય ફેવરેટ મોસ્ટ ફેવરેટ પ્લેબેક સિંગર તો કિશોર કુમાર બાસાને નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને કોના દ્વારા આ કોના અંતર્ગત આવે સાંસ્કૃતિક ડિપાર્ટમેન્ટ છે ને આપણા ભારત સરકારનો એમના અંતર્ગત આવે સાંસ્કૃતિક મંત્રી તમને કહે કેન્દ્રીય તો જી કિશન રેડ્ડી અને ગુજરાતના હર્ષ સંઘવી આમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે અને બાષાએ બારડીપાડા જે ઓડિશામાં આવેલું છે મહારાજા શ્રીરામચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે અને ઇન્ડિયન નેશનલ કોન્ફેડરેશન એન્ડ એકેડમી ઓફ એથ્રોપોલોજિસ્ટ એના પણ અધ્યક્ષ છે જે ભારતમાં સૌથી મોટું માનવશાસ્ત્રીય સંગઠન છે નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીની સ્થાપના બે હજાર દસમાં થઈ આનો મેન કન્સર્ન શું છે ખબર છે કેન્દ્રીય રીતે સંરક્ષિત સ્મારકોની આસપાસના પ્રતિબંધિત અને નિરક્ષ નિયંત્રિત વિસ્તારોનું સંચાલન કરીને સ્મારકો અને સ્થળોનું અને જાળવણી કરવાનું છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ નીચેનામાંથી કયો રોગ વિષાણુ તો થતો નથી વાયરસથી થતો નથી તો એ શું આવશે કુષ્ઠરોગ સેકન્ડ પ્રશ્ન હિરાણી ગણતરી કેરેટ આધારિત થાય છે તો એક કેરેટ એટલે કેટલું વજન હોય તો પોઈન્ટ બે ગ્રામ ત્રીજું આપણી સૂર્યમાળાનો કયો ગ્રહ સૌથી વધુ ચંદ્ર ધરાવે છે તો મિત્રો બુકો છે ને જીસીઆરટીની જે બુક છે ને એ પ્રમાણે ગુરુ ગ્રહ છે એને ઓગણસી ઉપગ્રહો છે એટલે ચંદ્ર છે પણ રિસન્ટલી જે સર્ચ થયું છે નાસાવાળા એવું કહે છે કે ત્યાંસી ઉપગ્રહો ધરાવે છે શનિ બરાબર આ યાદ રાખજો પરીક્ષામાં કેવી રીતનું પૂછે છે તમારે જોવાનું છે ચોથું ઘણા ખરા ગ્રહોનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે તો કયો ગ્રહ પોતાની ધરી પર તે દિશામાં ફરે છે તો શુક્ર શું આવશે આમાંથી શુક્ર આવશે પાંચમું વિનેગારનું રાસાયણિક નામ શું છે બરાબર તો ડાયલ્યુટ એસિટિક એસિડ અને હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સૌથી વધારે સૌથી વધુ કોના કોને સંભાળ્યો છે તો શ્રી નરેન્દ્ર મોદી આપણા હાલમાં પ્રાઇમ મિનિસ્ટર છે આમાંથી બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી તો અમરસિંહ ચૌધરી નથી બન્યા ત્રીજું આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી તો કીર્તિ મંદિર એમનું જન્મસ્થળ હૃદયકુંજ એમનું નિવાસસ્થાન ગાંધી આશ્રમમાં ગુજરાત વિદ્યાપીઠની એમની સ્થાપના કરી અક્ષરધામ સાથે નથી સંકળાયેલા ચોથું અશ્મી ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે તો કાર્બન ડેટિંગ બરાબર કાર્બન ડેટિંગ આ યાદ રાખજો પાંચમું પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી તો રાણી ઉદયમતી એમના પતિ એમનું નામ શું હતું ભીમ ભીમ એક અને બે હજાર ચૌદમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બની હતી હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ છે કે તાજેતરમાં અમદાવાદમાં સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિમણૂકોની થઈ કાર્તિકીય સારાભાઈની થઈ સેકન્ડ પ્રશ્ન ભારતનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ લોન્ચ કરનાર કંપની કઈ બનશે સ્કાયરૂટ એરોસ્પેસ વિક્રમ એસ નામ આપ્યું છે એનું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ આપણે જોઈ લઈએ પ્રથમ પ્રશ્ન એવો પૂછ્યો હતો વિશ્વ ચેસ દિવસ ક્યારે મનાઈએ છે તો યાદ રાખજો વીસ જુલાઈ વીસ જુલાઈ સેકન્ડ પ્રશ્ન વિશ્વ શાંતિ દિવસ પૂછ્યો તો તો તમને સપ્ટેમ્બર વિશ્વ શાંતિ દિવસ ત્રીજો પ્રશ્ન પૂછ્યો સપ્ટેમ્બરનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જાકાર્તા ઇન્ડોનેશિયા અત્યારે હાલમાં ઇન્ડોનેશિયા જોડે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા છે ડિસેમ્બરમાં આપણી જોડે આવશે એક વર્ષ સુધી રહેશે ચોથો પ્રશ્ન સંવિધાન દિવસ તો તમને મેં કહ્યું હતો ને કાનૂની સેવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે નવમી નવેમ્બર મેં તમને કહ્યું હતું કે યાદ રાખજો પાંચમો પ્રશ્ન બુકર પ્રાઇઝ બે હજાર બાવીસ કોને મળ્યું સેહાન કરુણ તિલકા અથવા કરુણા તિલકા શ્રીલંકાના છે છઠ્ઠો પ્રશ્ન વિશ્વ પ્રવાસ માર્કેટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું લંડનમાં અને તમને ભણવાની મજા આવી હોય તો લાઇક અને શેર અવશ્ય કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના પ્રથમ સવાલ કે તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ ઓનલાઈન રંગોળી સ્પર્ધા માંડનારના પ્રથમ વિજેતા કોણ બન્યા સેકન્ડ પ્રશ્ન ખેલો ઈન્ડિયા નેશનલ યુનિવર્સિટી ગેમ્સ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો